જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું આમલકી એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા તારીખ પચીસ માર્ચ બે હજાર એકવીસ ગુરુવાર ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી આમલકી એટલે કે આમળા ભગવાન વિષ્ણુને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે આ વૃક્ષમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવું આમળાનું ઉપટન કરવું આમળાના જળથી સ્નાન કરવું આમળાનું પૂજન કરવું આમળાનું ભોજન અને આમળાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રીહરિની કૃપા માતા લક્ષ્મી સાથે પ્રાપ્ત થાય છે એકાદશી દર મહિને બે વાર આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું વ્રત અતિ પુણ્ય આપનારું છે પરંતુ ફાગણ માસની આમલકી એકાદશીનું મહત્ત્વ અધિક છે આ એકાદશીના દિવસે સ્નાનવિધિ પૂજનવિધિ તેમજ ભોજન આ દરેકમાં આમળાનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત હોય છે એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસે વ્રતનો સંકલ્પ કરી એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી પૂજામાં અબીલ ગલાલ ચંદન હાર ચડાવી ધૂપદીપ કરી નૈવેદ્ય ધરાવી આરતી કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો પૂજા કર્યા બાદ આમળાના ઝાડની પૂજા કરવી જો આમળાનું ઝાડની પૂજા કરવી શક્ય ન હોય તો ભગવાનને પ્રસાદમાં આમળા ધરવા જે આમળાના ઝાડની પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કરવો જો ઉપવાસ ન કરી શકાય તો સાત્વિક આહાર લેવો ડુંગળી લસણ આદિનો ત્યાગ કરવો આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં મન અને વાણી પવિત્ર રાખવાથી ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ રીતે એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી દ્રાદશીના દિવસે એટલે કે બારસના દિવસે સ્નાન કાર્યથી પરવારી મંદિરે કે પછી યોગ્ય બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ એકાદશી વ્રતના પારણા કરવા આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો આ હતી આમલકી એકાદશી વ્રતની વિધિ મહાત્મા હવે વ્રતની કથા બોલો શ્રી હરિ વિષ્ણુની જય કે એકાદશી વ્રતની કથા શરૂ કરીએ પ્રમાણ પુરાણમાં વસિષ્ઠ મુનિ અને માધાંત રાજા વચ્ચેની વાતચીત વર્ણવવામાં આવી છે આ એકાદશીની કથા બ્રહ્મર્ષિ વસિષ્ઠ ઋષિએ માધાંત નામના રાજાને કહી હતી મહાપાપનો નાશ કરનાર મોક્ષ આપનાર અને હજારો ગોદાનના પુણ્યનો લાભ આપનાર આ વ્રતનો મહિમા એવો છે કે હિંસા કરનાર પારથી પણ એનાથી પાપ મુક્ત થઈ મુક્તિ પામ્યો હતો એવું પંડિતો કહે છે વૈદિશ નામના એક સુખી અને સુંદર શહેરમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ ચારેય વર્ણ આનંદથી રહી પોતાના ધર્મનું પાલન કરતા હતા ત્યારે કોઈ પાપી અધર્મી કે નાસ્તિક વસ્તુ ન હતો ત્યાં ધર્મિષ્ઠ વિદ્રાન બળવાન અને સદાચારી એવો ચૈત્ર રથ નામનો સૌમંશી રાજા રાજ્ય કરતો હતો એના રાજ્યમાં કોઈ લોભી કે નિર્ધન ન હતું વરસાદ સારો હતો કદી દુકાળ પડતો નહીં તીડનો ઉપ્રવ થતો નહીં પ્રજા સર્વ વાતે સુખી હતી સંતોષી નિરોગી આબાદ હતી રાજા તેમજ રૈયત બંને ધર્મિષ્ઠ અને વિષ્ણુ ભક્ત હતા સુદ તથા વધ બંને પખવાડિયાની એકાદશીના વ્રત સઘળા કરતા હતા આમ વર્ષોના વર્ષો પસાર થઈ ગયા પછી ફાગણ માસની પુણ્યકારી આમલકી એકાદશી આવી આ દિવસે બાળક જુવાન વૃદ્ધ તમામ નગરજનોએ વ્રત કરી ઉપવાસ કર્યો રાજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ જળથી ભરેલો ઘોડામાં પંચરત્ન અને સુગંધિત ચંદન નાખી તેની સ્થાપના કરી તેની પાસે છત્રી પગરખા તથા દીવા રાખી ઘડા ઉપર પરશુરામની સ્થાપના કરી આમળાની પૂજા તથા દક્ષિણા કરી રેણુકાનો વધ કરનાર અને પૃથ્વીને એકવીસ વખત નક્ષત્રી બનાવનાર સાક્ષાત ભગવાન અવતાર સમા પરશુરામની સ્તુતિ કરી પછી સઘળાએ આખી રાત ત્યાં જાગરણ કર્યું એ વખતે ત્યાં અચાનક એક શિકારી આવી પહોંચ્યો તે બહુ ભૂખ્યો હતો કુટુંબના પોષણ માટે મારીને ખભે ઉપાડેલા પ્રાણીઓના ભારથી તે થાકી ગયો તેણે ત્યાં માણસોને જાગરણ કરતા અને દીવાઓ પ્રગટતા દીઠા તે નવાઈ પામી પીઠ પરથી ભાર ઉતારી ત્યાં જ થાક ખાવા બેઠો ત્યાં શ્રી વિષ્ણુ ભગવાનની કથા તેનું મહાત્મ્ય વંચાયા તે સાંભળવાનો તેને લાભ મળ્યો આમ તેની આખી રાત ત્યાં જ બધાની સાથે ભૂખે પેટે જાગરણ કરવામાં નીકળી ગઈ સવાર પડતા સૌ સૌને ઘેર ગયા એટલે તે પણ પોતાને ઘેર ગયો પ્રેમથી ભોજન કર્યું પછી ઘણે વર્ષે એ મરણ પામ્યો એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવે તે જયંત નગરીના વિદરથ નામના રાજાને ત્યાં જન્મ્યો તેનું નામ વસુરત પડ્યું તેને નીડર બની સુખ સમૃદ્ધિથી ભરપૂર દસ હજાર વાળું મહાન રાજ્ય ભોગવ્યો તે સૂર્ય જેવો તેજસ્વી ચંદ્ર જેવો ક્રાંતિમાન વિષ્ણુ જેવો પરાક્રમી પૃથ્વી જેવો ક્ષમાશીલ ધર્મ પરાયણ સત્યવાદી અને પ્રજાપાલક હતો તે યજ્ઞો કરતો અને દાન દેતો કમનસીબે એક વખત તે શિકારેથી પાછા ફરતા માર્ગ ભૂલી જવાથી ભૂલો પડી ગયો અત્યંત થાકથી અને ભૂખ લાગવાથી તે ઘોર વનમાં એકલો વૃક્ષ નીચે માથા તળે હાથ રાખી સૂઈ ગયો થોડા વખત પછી પર્વતમાં રહેનારા મલેચ્છો તેમની પાસે આવ્યા તે રાજાના દુશ્મનો હતા તેમના ત્રાસમાંથી પ્રજાનું રક્ષણ કરવા તેમના કોઈક વહાલાઓને મારી નાખ્યા હતા તેનો વેર વાળવા એ મલેચ્છોએ તેને ચોમેરથી ઘેરી લીધો અને જાત જાતના આયુધ વડે તેને મારવા લાગ્યા છતાં કોણ જાણે કેમ દુશ્મનોના હાથ થાકી ગયા પરંતુ રાજાના શરીરને કંઈ ઈજા થઈ નહીં ત્યારે તેઓ લાચાર બની ગયા એ વેળા રાજાના શરીરમાંથી એક ખૂબસૂરત સ્ત્રી નીકળી તેણે અલૌકિક વસ્ત્રાભૂષણો પહેરેલા હતા તેની લાલચોળ આંખોમાંથી આગના અંગારા ઝરતા હતા હાથમાં કાળચક્ર લઈ બહાર પડેલી સાક્ષાત ચંડિકા સમી એ શક્તિએ તમામ મલેચ્છોના શિર થડથી અલગ કરી દીધા જ્યારે રાજા જાગ્યો અને આ દ્રશ્ય જોયું ત્યારે તેણે માથું નમાવી આંખો મીચી કર જોડીને ભગવાનની સ્તુતિ કરી પોતાનું આ રીતે રક્ષણ કરનાર કોણ હશે એમ એ વિચાર કરતા હતા ત્યાં આકાશવાણી થઈ હે રાજા તારા દુશ્મનોનો નાશ કરનાર સાક્ષાત નારાયણ ભગવાનની માયા છે એ પછી રાજા વનમાંથી શહેરમાં આવ્યો અને ઇન્દ્રની પેઠે આ લોકનું રાજ્ય ભોગવી અંતે દેવલોકને વિશે ગયો આમ આ એકાદશીનું વ્રત કરનાર ગમે તેવા મહાન પાપુમાંથી મુક્તિ મેળવી અંતે વિષ્ણુ લોકમાં જાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે ફાગણ સુકલ્પક છે આમલકી એકાદશી સમાપ્ત બોલો શ્રી હરી વિષ્ણુની જય તો આ હતી આમલકી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરીને અત્યંત પ્રિય હોય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘેગોળવાળી રોટલી ગાયને ખવડાવી ગાયને લીલો ખાસ ચારો ખવરાવો આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે ભગવાન વેદવ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું કરવું નહીં ચોથું છે મિત્રનો કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આથી એકાદશી એ ઉત્તમ પુણ્ય ફળ આપનારું વ્રત છે જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આથી દરેક મનુષ્ય એકાદશીનું ઉત્તમ આ વ્રત ઉપવાસ જરૂર કરવો જોઈએ જો વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આમલ કે એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે એકાદશી વ્રતનો આ વિડીયો સાંભળવો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ